હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું હિરલ્સ કિચનમાં. આજે આપણે કોઈ રેસીપી લઈને નથી આવ્યા, પણ એક નવીન ટીપ્સ લઈને આવી છું. આજે આપણે બનાવીશું એક જાદુઈ પાણી, જેમાં તમે વર્ષો જૂના પિત્તળના કે તાંબાના વાસણ હોય છે તે તમે ડૂબાડશો એટલે તે મહેનત વગર સાફ થઈ જશે, અને તમારે ઘસવાની પણ ઝંઝટ નહીં રહે, તો હાથ પણ તમારા એકદમ બચેલા રહેશે. તમે અહીંયા જોઈ શકો છો આપણા વાસણની અંદર આ રીતનો ગ્રીન કલરનો ક્ષાર જામી ગયો છે, જેને હટાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. અને આ ઝરમરની કીટલી છે તે પણ તમે જોઈ શકો છો કેટલી ઓક્સિડાઇઝ થઈ ગઈ છે. તો વાસણને આપણે એકદમ નવા જેવા ચમકાવીશું, એ પણ મહેનત વગર. તમે જોશો અહીંયા આપણા વાસણ છે તે એકદમ નવા જેવા જ છે, એમ લાગે કે દુકાનેથી જ લઈ આવ્યા છે. કલાકો સુધી ઘસવાની મહેનત વગર આપણે તેને ખાલી પાણીમાં ડૂબાડીને જ સાફ કરેલા છે, તો પણ આ વાસણ એકદમ નવા જેવા થઈ ગયા છે. આ વાસણ જોઈને હવે કોઈ નહીં કહે કે આ વાસણ આપણે જૂના છે, એકદમ ચકચકાટ મારે છે, નવા જેવા જ. અને આટલા વાસણ સાફ કરતા ફક્ત 5 જ મિનિટનો સમય લાગે છે. જો તમને આ ટિપ્સ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઈક કરી, તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તમે જોઈ શકો છો આપણે ખાલી જાદુઈ પાણીની અંદર આપણે વાસણ બુડાડેલું છે, અને વાસણ ખાલી બહાર કાઢો અને એકદમ સાફ નીકળે છે. જરા પણ આપણે ઘસવાની મહેનત નથી કરવી પડતી. તો આ રીતે તમે તમારા રોજના પૂજાના વાસણ ઝડપથી સાફ કરી શકો છો. આ જાદુઈ પાણીને તમે એકવાર બનાવી લો પછી તમે તેને સ્ટોર કરી શકો છો અને આનો રીયુઝ પણ કરી શકો. આ જાદુઈ પાણી બનાવવામાં આપણે ઘરની સામગ્રીનો જ યુઝ કરશું, જે તમારા ઘરના રસોડામાંથી જ મળી જાય છે. અને આ જાદુઈ પાણી ફક્ત 10 રૂપિયામાં બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો 10 જ સેકન્ડની અંદર આપણો અહીંયા દીવો પણ સારી રીતે ક્લીન થઈ ગયેલ છે, જરા પણ જાતનું આપણે તેને ઘસવાની જરૂર નથી. હવે આપણે જાદુઈ પાણીમાંથી દીવાને બહાર હટાવી દેશું અને સારા પાણીથી સાફ કરી લેશું, અને તરત જ આપણે તેને આ રીતના કોઈ કાપડથી સાફ કરી દેવાનું છે, જેથી પાણીના ટપકા આપણા વાસણ ઉપર ન આવે. તમે અહીંયા જોઈ શકો છો આપણા જાદુઈ પાણીનો કમાલ, ફક્ત આપણે આ રીતના વાસણ ડૂબાડવાનું અને આ રીતના આપણું વાસણ કઈ રીતે ક્લીન થાય છે. તો તમે ફર્ક અહીંયા જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો લાઈવ પ્રૂફ કાયદેસરની આ રીતની લીટી દેખાય છે. તો આ બરણી છે તે 20 વર્ષ જૂની છે, તો આપણે તેને પણ એકદમ ચમકાવીને નવી કરીશું. તો ફક્ત આને આપણે પાણીમાં ડૂબાડવાની છે, અને વર્ષો જૂની પણ બરણી છે તે એકદમ ક્લીન થઈ જશે. તેમાં પણ આ રીતની કાયદેસરની લાઇન તમને દેખાય છે, જોઈ શકો છો તમે. અહીંયા આપણે 10 સેકન્ડ માટે જ ડૂબાડેલી હતી, જો થોડો વધુ સમય રાખશું તો હજી આના ઉપર જે ડાઘ છે તે જતા રહેશે. હવે આ રીતના મોટા બધા વાસણને સાફ કરવા માટે આપણે પાણીને આ રીતના મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી દેશું, જેથી કરીને આપણે વાસણને સારી રીતે પાણીમાં ડૂબાડી શકીએ અને સારી રીતે આપણે તેને ક્લીન કરી લેશું. હવે આપણે બરણીના અંદરના ભાગને પણ સારી રીતે ક્લીન કરી લેશું. તો અહીં આપણી બરણી પણ સારી રીતે ક્લીન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે જરા પણ જાતનો કોઈ પણ પાવડરનો યુઝ કરેલો નથી, ફક્ત આપણે તેને પાણીમાં ડૂબાડેલ છે. આ મોટા લોટાની અંદર તમે જોઈ શકો છો કેટલો ગ્રીન કલરનો ક્ષાર જામેલો છે, તે હું તમને અંદર સાફ કરીને બતાવીશ. તમે જોઈ શકો છો આપણે પાણી ઉમેરી છીએ અને એકદમ ક્લીન થઈ જાય છે આપણું વાસણ. તો છે ને એકદમ જાદુઈ પાણી. તો અંદરનું આ રીતનો ક્ષાર કાઢવા માટે આપણે તેમાં થોડી વાર માટે પાણી ભરીને રાખી દેશું, 5-1 મિનિટ માટે. અને 5 મિનિટ પછી આપણે જોશું તો એકદમ સરસ ક્લીન થઈ જશે આપણો લોટો. તો અહીંયા તમે જોયું આપણે જરા પણ જાતનો કોઈ પાવડરનો યુઝ કરેલો નથી, તો પણ આપણું જે વાસણ સારી રીતે ક્લીન થઈ ગયેલ છે. આ રીતે આપણે અંદર લોટાની અંદર પાણીને સારી રીતે આ રીતના ફેરવી દેશું, જેથી બધી જ ગંદકી હટી જાય. તો અહીંયા આપણે બધા જ વાસણને સારી રીતે સાફ કરી લીધેલા છે, તો હવે આપણે તેને સારી રીતે ક્લીન કરી લેશું. આ તાંબા પિત્તળના વાસણ છે તેને આપણે ધોઈએ ત્યારે સારી રીતે કાપડથી ક્લીન કરી લેવાના છે, જેથી આપણે પાણીના ટપકા છે તેના નિશાન રહે નહીં. તો અહીંયા લોટાની અંદર તમે જોઈ શકો છો લીલા કલરનો ક્ષાર હતો તે બધો જતો રહ્યો છે. હવે આપણે લોટાને પણ સારી રીતે ક્લીન કરી દેશું. અહીંયા આપણે જરા પણ જાતની મહેનત કર્યા વગર વાસણને એકદમ નવા જેવા ચમકાવી દીધા છે. આ બધા વાસણ છે તે 10 થી 20 વર્ષ જૂના છે. આને જોઈને કોણ કહેશે કે આ લોટો 20 વર્ષ જૂનો છે? એવું જ લાગે કે હજી આપણે આને દુકાનેથી લઈને આવેલા છીએ. અને આ કીટલી છે તે 10 વર્ષ જૂની છે,
પણ આપણે તેને ક્લીન કરી લીધેલી છે તો એમ લાગે કે આ કેટલી ચાંદીની છે। તો આ ભાગદોડ ભરી લાઈફમાં તમે આ રીતનું જાદુઈ પાણી બનાવીને ઘરમાં રાખશો તો તમારું કામ ખૂબ જ આસાન થઈ જશે। તો આ પાણી કેવી રીતે બને છે તે આપણે જોઈ લેશું। અને આ પાણી તમે એકવાર બનાવી લો પછી તમે તેને વારંવાર યુઝ પણ કરી શકો છો। તો જાદુઈ પાણી બનાવવા માટે આપણે અહીંયા 1.5 લિટર પાણી લીધેલું છે, તેની અંદર આપણે 2 મોટી ચમચી નમક એડ કરશું અને 2 ચમચી આપણે ખાવાનો સોડા લેવાનો છે, બેકિંગ સોડા। તો મેઇન વસ્તુ છે તે જાદુઈ પાણી બનાવવા માટેની આ સામગ્રી છે, જે આપણે લીધે છે લીંબુના ફૂલ, જે આપણે 2 ચમચી લીધેલા છે। લીંબુના ફૂલ ઉમેરતા જ આ રીતના બબલ્સ આવવા લાગશે, એટલે આપણે જાદુઈ પાણી તૈયાર છે। હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને ઉપયોગ કરો।